સંભવિત વાવાઝોડાની આફત સામે જુનાગઢ જિલ્લાનું તંત્ર સજ્જ. જુનાગઢ જિલ્લામાં એનડીઆરએફની 3 અને એસડીઆરએફની 1 સહિત 4 ટીમો તૈનાત. માંગરોળ માળિયા તાલુકામાં 465 લોકોનું સવાર સુધીમાં સ્થળાંતર. સમગ્ર સ્થિતિ પર જિલ્લા કલેક્ટરનું મોનિટરિંગ. જિલ્લાના તંત્ર સાથે સંકલન કરી માર્ગદર્શન આપી રહ્યા છે કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા. વાવાઝોડાની સંભવત આફત સામે જુનાગઢ જિલ્લાના તંત્રએ એલર્ટ થઈને સંભવિત પરિસ્થિતિને નિવારી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આગમચેતીના પગલાં લીધા છે. જુનાગઢ જિલ્લાના માળિયા અને માંગરોળ વિસ્તારમાં કુલ 465 વ્યક્તિઓનું આજે સવારે 7 વાગ્યા સુધીમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી સમગ્ર સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ રાઉન્ડ અપ ચાલુ છે. જિલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન રહે તે માટે કામગીરી અંગેની બેઠક પણ યોજવામાં આવી છે. મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા પણ જિલ્લાના તંત્ર સાથે સંકલન કરી સમગ્ર પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમ અને એસડીઆરએફની 1 ટીમ બોલાવવામાં આવી છે. આ ટીમ માંગરોળ ખાતે તૈનાત રહેશે અને એક ટીમને જરૂર પડે તે માટે રિઝર્વ રખાશે. KTP ન્યૂઝ ગુજરાતી સાથે પરેશભાઈ બુદ્ધભટ્ટી જુનાગઢ.